गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। આજથી આપણે એક નવો પાઠ ભણવાનો છે। ચાલો ગણિતની ચોપડી કાઢો અને મારી સાથે તમારે પણ પાના નંબર 91 એટલે કે 90 પાના નંબર કાઢવાના છે, જેમાં આપણા નવા પાઠનું નામ છે આપો અને લો। ચાલો તો આપણે નવા પાઠની શરૂઆત કરીશું। તો આપણો નવો પાઠ છે આપો અને લો, જેમાં શું છે આપો અને લો એટલે શું, પહેલા તો આપણે એના વિશે શીખીએ કે આપો અને લો એટલે એનો મતલબ એવો કે ઉમેરો અને બાદ કરો। હું તમને ચોકલેટ આપું છું, તમારી પાસે એક ચોકલેટ હતી ને મેં તમને ઉપરથી એક ચોકલેટ આપી, તો હવે તમારી પાસે કેટલી ચોકલેટ હશે? બે। આને કહેવાય ઉમેરવું। તમારી પાસે એક ચોકલેટ હતી અને તમે એ ચોકલેટ મને આપી દીધી, તો હવે તમારી પાસે કેટલી ચોકલેટ વધી? ઝીરો। તો એનો મતલબ થાય બાદ કરવું, એટલે કે આપો અને લો। ચાલો એવી રીતે અહીંયા હવે પાઠ શીખીએ। કિન્નરી બજારમાં મોતી વેચે છે। ચલો, કિન્નરી નામની સ્ત્રી છે જે શું કરે છે, બજારમાં મોતીઓ વેચે છે। તે છૂટા મોતી 3 અને 10 મોતીનો હાર વેચે છે। જો તે શું કરે છે, છૂટા મોતી વેચે છે અને 10 મોતીની એક માળા એવી રીતના વેચે છે। છૂટા મોતી પણ વેચે છે અને 10 મોતીની એક માળા, એક માળામાં કેટલા મોતી હોય? 10, એવી રીતના એ માળા વેચે છે। રાજીયાએ 12 મોતીઓ જોઈએ છે। રાજીયાને કેટલા મોતી જોઈએ છે? 12 મોતી જોઈએ છે। તેથી કિન્નરી એને એક હાર આપે છે અને 2 મોતી છૂટા આપે છે। કેટલા મોતી છૂટા આપે છે? 2। ચલો, 12 માંથી 10 મોતીની એક માળા આપે છે અને બાકીના 2 મોતી છે એ કેવા આપે છે? છૂટા। સમજાઈ ગયું? એટલે 10 વત્તા 2 કેટલા થાય? 12 થઈ ગયા। હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તેમ તમે પણ શોધો। ચલો, આપણે શોધવાનું છે કે હવે બીજા વિદ્યાર્થીઓ છે, બીજા બાળકો છે, એ કેવી રીતે માળા કે કેટલા મોતીઓ ખરીદે છે। જેમ કે રાજીયાને 12 મોતી લેવા છે એટલે મોતીનો હાર 1 મળે છે, કેમ કે એક મોતીમાં કેટલા, એક માળામાં કેટલા મોતી છે? તો કે 12, એટલે એક મોતી ખરી, એક હાર ખરીદે છે અને બાકીના છૂટા મોતી કેટલા આપે છે કિન્નરી? તો કે 2, એટલે કે આપણો આ એકમ છે એ દશક કહેવાય અને આ બગડો છે એ એકમ કહેવાય, બરાબર? એકડો છે એ દશક કહેવાય, બગડો છે એ એકમ કહેવાય। આ રીતે 1 માળા અને 2 છૂટા મોતી મળે છે। હવે રીમાને કેટલા મોતી ખરીદવા છે? 17, તો 17 માંથી આ એકડો છે એ દશક કહેવાય, એટલે એક માળા ખરીદશે અને મોતી કેટલા છૂટા આપશે? 7। તો આપણે દોરવાના 1 2 3 4 5 6 7 7 મોતી, બરાબર? હવે આરિફ છે એ 24 મોતી ખરીદે છે। આરિફ 24 મોતી ખરીદે છે તો કિન્નરી એને કેટલી માળા આપશે? 2, અને મોતી કેટલા છૂટા રહેશે? 4। આ રીતે સમજાય છે કે 2 અંકની સંખ્યામાં પહેલો અંક છે જેને દશક કહેવાય, બીજો અંક છે એને એકમ, એકમ એટલે છૂટું જે રહી જાય છે એ, અને દશક એટલે કે જેના 10 10ના જૂથ બને છે એ। સમજાઈ ગયું? હવે સોનુને 35 મોતી ખરીદવા છે તો તે શું કરશે? તો કે 3 માળા આપશે, કિન્નરી 3 માળા આપશે 10 10 મોતીની અને 5 મોતી કેવા આપશે? છૂટા આપશે, બરાબર? હવે સિમરને 31 મોતી ખરીદવા છે તો એના માટે એ પણ એવું જ કરશે, 3 મોતીની માળા આપશે અને 1 મોતી છૂટો આપશે। થઈ ગયા ને 31। ચાલો હવે 2 બિલ્લીઓ ભેગી મળીને કંઈક વાતો કરે છે, જેમાં બિલ્લી એવું કહે છે રીમા અને રાજીયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? ચલો, આ નાની બિલાડીને પૂછે છે કે રીમા અને રાજીયાએ ભેગા મળીને કુલ કેટલા મોતી લીધા? તો આપણે એના માટે શું કરવું પડશે? સરવાળો। તો પહેલા તો
તમારે મને કહેવાનું છે કે રાઝિયાએ કેટલા મોતી ખરીદ્યા? તો કે 12 વત્તા રીમાએ કેટલા ખરીદ્યા? 17. તો આપણે આનો બેનો હવે શું કરવાનો? સરવાળો. 2માં કેટલા ઉમેરવાના? 7. ચલો 2માં 7 ઉમેરીશું એટલે 1, 2, 3, 4, 5, 6, 7 આપણા 7 અહીંયા પૂરા થાય છે એટલે અહીંયા સુધી 2 પછીના રાઉન્ડ કાઉન્ટ કરીશું. 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9. ચલો 2માં 7 ઉમેરશું તો કેટલા થશે? 9. 1 ને 1, 2. તો બંનેના રાઝિયા અને રીમાના બંનેના થઈને મોતી કેટલા થયા? 29. તો ચલો એવી રીતના બાજુના પેજ પર જોઈએ કે કેવી રીતે કરે છે કાઉન્ટ. બરાબર. રાજિયા પાસે 1 હાર અને 2 છુટ્ટા મોતી છે. રાજિયા પાસે 1 હાર અને 2 છુટ્ટા મોતી છે. રીમા પાસે 1 હાર અને 7 છુટ્ટા મોતી છે. રીમા પાસે 1 હાર અને 7 છુટ્ટા મોતી છે. હવે એને બરાબર તમે એને આ મુજબ લખી શકો છો. કેવી રીતે લખવાનું? જેમ આપણે મેં શીખવાડ્યું એ રીતે કે 12 મોતી અને 17 મોતી બંનેનો સરવાળો. તો આપણે જોયું એમ કે 2 વત્તા 7 એટલે કેટલા? તો કે 2 વત્તા 7 એટલે 9 અને 1 અને 1 એટલે 2. તો અહીંયા બિલ્લી કેવી રીતે શીખવાડે છે? તો કે પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. તો ચલો 2 પહેલાં છૂટા મોતી હતા જે એને આપણે ગણવાનું છે. તો બધા મોતીને ભેગા થઈને ગણશું તો કેટલા થશે? ચલો ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા થયા? 9. જે 9 આપણે અહીંયા લખી નાખ્યા. હવે શું કરવાનું છે? તો કે 9 છુટ્ટા મોતી છે તેથી આ ખાનામાં હું 9 લખું છું. એણે 9 લખી નાખ્યા. હવે પાછળનું પેજ ફેરવશું તો આગળનો ખ્યાલ આવશે. ચલો પાછળનું પેજ ફેરવી નાખ્યું. ચલો હવે શું કહે છે? હવે બધા હાર ભેગા કરો અને ગણો. હવે આપણે આ 2 હાર છે એને ગણવાના છે. કેટલા હાર છે? તો કે 2. તેથી 2 હારમાં હું બગડો લખી નાખું. એમ કરીને એને બગડો લખી નાખ્યો. ચલો પછી બિલ્લી શું કહે છે? મને જવાબ મળી ગયો. રાજ્યા અને રીના પાસે 2 હાર અને 9 છુટ્ટા મોતી છે. જો શું થયું? કહે છે કે મને જવાબ મળી ગયો. રાજ્યા પાસે 2 હાર અને 9 છુટ્ટા મોતીઓ છે. સાચો જવાબ, રાજ્યા અને રીમા પાસે કુલ 29 મોતી છે. કેટલો જવાબ આવ્યો? 29. ચલો હવે મહાવરાનો સમય આવ્યો. રાજ્યા અને સોનુએ કેટલા મોતી લીધા? તો ચલો રાજ્યા અને રીમાએ કેટલા મોતી લીધા એ આપણે અહીંયા આપી દીધું છે કે રાજ્યાનો 1 હાર હતો અને 2 છુટ્ટા મોતી હતા. જ્યારે સોનુના કેટલા હતા? તો 3 હાર અને 5 મોતી છુટ્ટા હતા. તેથી તે આપણે ગણવાનું કે છુટ્ટા મોતી કેટલા છે. તો પહેલાં છુટ્ટા મોતી ગણીશું કેટલા છે. ચલો જો ગણો તો બધા એકસાથે 1, 2, 3, 4, 5, 6, 7 કેટલા છે? 7. તો આપણે મોતીના ખાનામાં લખશું 7. પછી હાર ગણવાના. ચલો હાર કેટલા છે ગણો જોઈએ. 1, 2, 3, 4 કેટલા છે? 4. તો આપણે હારના ખાનામાં લખીશું 4. હવે આ બંનેને ભેગા કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે રાજ્યા અને સોનુએ 47 મોતી ખરીદ્યા છે. બરાબર. ચાલો અહીંયા સુધી તો ખ્યાલ આવી જ ગયો હશે. હવે એક વધારાનો હાર. ચલો રીમા અને આરીફે લીધેલા મોતી. હવે રીમા અને આરીફે, તો રીમાએ કેટલા લીધા? તો કે 1 હાર અને છુટ્ટા મોતી કેટલા છે? તો કે 7. જ્યારે આરીફે 2 હાર અને છુટ્ટા મોતી 4 એવી રીતના ખરીદ્યું. તો બિલાડી કહે છે કે બરાબર હવે ઉમેરો. જ્યારે રીમા એવું કહે, બિલાડી બીજી એવી કહે છે કે રીમા પાસે 17 મોતી અને આરીફ પાસે 24 મોતી છે. બરાબર. હવે ઉમેરવાનું છે તો કેમ કરશું? આપણે એટલા મોતી ઉમેરીએ. ચલો ગણો 7 અને 4. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11.
કેટલા થયા 11. તો જો બિલી શું કહે છે કે 11 મોતી છૂટા છે તો વાદળી ખાનામાં શું લખું. ચલો હવે તમને પણ એ વિચાર આવવો જોઈએ કે આ મોતીના ખાના મોતીઓ તો બધા થઈને કુલ કેટલા થયા 11. તો આ ખાનામાં હું 11 લખું. ચલો તો હવે બિલ્લી બેન એને શું શીખવાડે છે એ આપણે જોઈએ. 10 છૂટા મોતી એક હાર બનાવે છે, બરાબર. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે 10 મોતીઓ ભેગા થાય ત્યારે એક હાર બનાવે છે, બરાબર ને. તેથી વધુ એક હાર ઉમેરો, એટલે એક હાર એ અહીંયા ઉમેરે છે. એટલે આ ખાનામાં એક આપણે વધારાનો હાર ઉમેરી દેશું. દસ મોતીનો એક હાર ઉમેરી દીધો એટલે હવે અહીંયા છૂટું કેટલું વધશે, એક. અને આ બાક 11 માંથી જો 11 થઈ છે, આ 7 ને 4 થઈને 11 થાય છે, તો 11 માંથી આ દશક કહેવાય, એકડો છે એ. એટલે એ હારનું આપણે એક માળા બનાવીને અહીંયા ઉમેરી દીધી હાર ભેગી. હવે અહીંયા છૂટા મોતીમાં કેટલા વધશે, તો કે 1 મોતી. એટલે આપણે અહીંયા 1 લખવાનું અને જે હાર વધારાનો એક હાર આપણે છે એ આ હારમાં ઉમેરો ત્યાં આપણે એને ગણતરીમાં લેવાનો, એટલે કે એને કહેવાય વધી. જો અહીંયા નાની એવી વધી દેખાય છે તમને ઉપર, એને કહેવાય વધી. હવે એને ગણવા ગણતરીમાં લેવાનો છે. તો 1 વત્તા 1 એટલે 2, અને 2 વત્તા 2 એટલે કેટલા થાય 4. તો આપણા અહીંયા જવાબ આવશે 41. એટલે જો એણે લખ્યું છે કે બરાબર હવે કેટલા મોતી થશે, એટલે એણે એકડો અહીંયા ઉમેરી દીધો. તો હવે બિલ્લી કહે છે કે હું હવે મોતીના ખાનામાં 1 લખું છું. એટલે જે છૂટું 1 મોતી વધ્યું જૂથ બનાવતા અહીંયા એ 1 વાદળી ખાનામાં લખી નાખ્યું. સરસ. હવે બધા હાર ગણો. હવે આપણે આ હાર ગણવાના છે, જેટલા હાર છે એ બધા ગણવાના છે. તો કેટલા થશે, 1 2 3 4. તો 4, એટલે આપણે પીળા ખાનામાં 4 લખી દેવાના. તો આપણો જવાબ કેટલો આવ્યો, 41. હવે તમને ખ્યાલ આવી ગઈ કે 41 કેવી રીતે આવ્યા. અરે રીમા અને આરિફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે. હા, રીમા અને આરિફ પાસે કુલ 41 મોતીઓ છે. બાળકો આને કહેવાય વધીવાળા દાખલા. આજ સુધી આપણે સરવાળા તો શીખી ગયા પણ વધીવાળા શીખ્યા નહોતા. આને કહેવાય એક વધારાનો હાર, એટલે કે વધી. ચલો તો આપણે હવે અહીંયા પણ એવી જ રીતે કંઈક કરવાનું છે. હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું, સરળ રીતે. જો આરિફ 3 રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય, આરિફ પાસે 21 થાય. તેથી 20 વત્તા 21 બરાબર 41. જો શું કહે છે ખબર છે તમને, એવું કહેવા માંગે છે કે આરિફ પાસે 3, આરિફ છે એ 3 રીમાને આપી દે. રીમા પાસે કેટલા હતા, તો કે રીમા પાસે હતા કેટલા, 7. 7 હતા ને, જો એ 7 માંથી 3 મોતી છે એ કોને આપી દે, આરિફને. સોરી, આરિફ છે એ 3 મોતી કોને આપી દે, રીમાને. તો રીમા પાસે હવે કેટલા મોતી થઈ જશે, 10. 5 વત્તા 5 બીજા એટલે 10. અને આરિફ પાસે કેટલા મોતી વધશે, 1. એટલે હવે આરિફ પાસે કુલ કેટલા થશે, 2 માળા એટલે 20, અને 1 છૂટું એટલે 21. અને રીમા પાસે કેટલા થશે, 1 હાર અને 10 બીજા એટલે 20, એટલે 2 હાર એની પાસે, 2 હાર આરિફ પાસે, અને આરિફ પાસે 1 વધારાનું છૂટું એટલે 20 વત્તા 21 બરાબર 41. તો આ ઝડપથી ગણતરી થઈ કે ના થઈ, તો આ રીતે પણ આપણે શીખવાનું છે. આપણે અહીંયા સુધી રાખીએ. તમારે અહીંયા આ પેજ પર આપેલા જેટલા 95 નંબરના પેજ પર આપેલા દાખલા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર ને. જો ના આવડે તો તમારે શું કરવાનું, તમારે તમારા મમ્મી કે પપ્પાની મદદ લેવાની છે. આ વિડીયો હજુ એક વખત જોઈ લેજો જેથી તમને વધારે ઉમેરવાનું અને બાદ કરવાનું એક ખ્યાલ આવી જાય, બરાબર.
તો અહીંયા સુધી રાખીએ આપણે, અને આ ચાર દાખલા છે જે તમારે હોમવર્કમાં કરવાના છે. આવજો.